દેશના ખૂણે ખૂણે થતા ડોગ શોથી તો આપણે પરિચિત છીએ, પણ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર બિલાડીઓની બ્યુટી દર્શાવતો કેટ શો યોજાયો, તે પણ બિલાડીઓની અનોખી બ્રીડનો. શો માટે દૂર દૂરના શહેરોમાંથી બિલાડીઓના માલિકો તેને ખૂબ સુંદર રીતે તૈયાર કરીને રંગબેરંગી પિંજરામાં બેસાડીને શાહી ઠાઠમાઠ સાથે એન્ટ્રી કરાવી. અમદાવાદમાં ગુજરાત બહારથી, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી 200 જેટલી બિલાડીઓ આ કેટ શોમાં ભાગ લેવા આવી. આ કેટ શોમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા એલન રેમન્ડ જજ બન્યા હતા. આ સ્પર્ધામાં બિલાડીઓનું ગ્રૂમિંગ, વાડની કન્ડિશન, બિલાડીનો આકાર અને તેની આંખોનો કલર વગેરેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય જજ દ્વારા બિલાડીઓનું મૂલ્યાંકન કરાયું હતું. ફર્સ્ટ ઓફ ઓલ, હમ સેકન્ડ ટાઈમ કર રહે અમદાવાદમાં ઇવેન્ટ. લાસ્ટ યર કાફી અચ્છા ક્રાઉડ થા, તો યે સાલ ભી હવે ઈચ્છા હોય કે વાપસ અમદાવાદ મેં કરે. ઓવરઓલ ક્રાઉડ આપ કહે સકતે હો કે એક 4000 તક ક્રાઉડ અભી તક આયા હૈ, એન્ડ વી આર એક્સપેક્ટિંગ અનધર 4000 જૈસે હી થોડી ગરમી કમ હો. યે શો હમ લોગ ઓલ ઓવર ઇન્ડિયા કરતે હૈ, યરલી હમ લોગ 12 શો કરતે હૈ. અમદાવાદ ઇઝ વન ઓફ ધ સિટી જહાં પે હમ લોગ કર રહે હૈ. એન્ડ આપને જૈસે પૂછા કે યે કિસ હિસાબ સે જજ કરતા, યહાં પે એલન હૈ હમારે જજ જો ઓસ્ટ્રેલિયા સે આયે હૈ, એન્ડ મિસ્ટર સાકિબ પઠાન જો FCI કે પ્રેઝિડન્ટ હૈ, વો ભી વન ઓફ અવર જજ હૈ. આ કેટ શોમાં પર્શિયન, મેનકુન, બંગાળ અને આપણી પોતાની ઇન્ડી માઉ જેવી બ્રીડે ભાગ લીધો હતો. કેટને અલગ અલગ કેટેગરીમાં વિવિધ કસોટી કરીને ટોપ 10 બેસ્ટ કેટ નક્કી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદની બંગાળ કેટ બગીરા ટોપ 10માં પહોંચી હતી, જ્યારે ટોપ 10 કેટેગરીમાં મહારાષ્ટ્રથી આવેલી 4 બ્રીડે પ્રથમ રાઉન્ડ જીત્યો હતો. મને લાઈક પહેલેથી જ લાઈક આઈ લવ ઓલ ધ એનિમલ્સ, અને મને લાયન્સ, લેપર્ડ્સ, પેન્થર્સ મને બહુ જ ગમે છે. સો મારું એક ડ્રીમ હતું કે મારી પાસે પણ છે ને એક નાનો લેપર્ડ હોય. સો લાઈક યા, હી ઇઝ લાઈક માય સ્મોલ લેપર્ડ, અને એનું નામ બગીરા છે. હમ લોગ ઓલમોસ્ટ યે અબસે કે સારે શો કરતે હૈ અભી તક. યે સીઝન કે હમ લોગ અભી લાસ્ટ શો ચલ રહે વોહી સબ અટેન્ડ કરને વાલે, દિલ્હી જો હૈ વગેરે. અભી હમ લોગ દેખો વેરિએશન મેં લેકે આયેલે, અભી બેંગોલ સે મેનકુન હૈ, સિયામીઝ હૈ, પર્શિયન્સ હૈ, 4 બ્રીડ લેકે આયેલે. ઓર માશાલ્લાહ અભી 4 પહેલે ફર્સ્ટ રાઉન્ડ મેં, ફર્સ્ટ રિંગ મેં હમ લોગ કેટ જીત ભી ગયે. ડોગ્સની સરખામણીએ બિલાડીઓનો ખર્ચો 10% ઓછો હોય છે. પ્રાણી જગતમાં બિલાડીઓને સૌથી ચોખ્ખી માનવામાં આવે છે. તે પોતાના માલિક પાસે ઘણી ઓછી આશા રાખે છે. તેને ખાવામાં કોઈ પણ પ્રકારના નખરા હોતા નથી. તેને ડોગની જેમ રોજ બહાર ફેરવવા માટે લઈ જવી નથી પડતી. કેટ ઇઝ લાઈક મેં બહુ જ્યાદા મેં કેટ લવર હું, ઓર મેં કચ્છ સે આઈ હું સ્પેશિયલી કેટ દેખને, ઓર યે બહુ હી જ્યાદા જ્યાદા અચ્છા હૈ, ઓર યે બહુ એન્જોય કર રહી હું, ઓર યહાં પે બહુ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ કી કેટ હૈ. લાઈક કેટ કા ઉધર એક્ઝિબિશન હૈ, કેટ કી પ્રોડક્ટ્સ હૈ જો કેટ કી નીડ કે લિયે હોતી હૈ, વો મેડિકલ ફેસિલિટીઝ ભી અપની કેટ કે લિયે, સો યે બહુ બહુ અચ્છા હૈ. લોકવાયકા એવી છે કે બિલાડીઓ અપશુકન્યાળ, ગુસ્સાવાળી અને પોતાના માલિકને વફાદાર નથી હોતી. જો કે આ પ્રકારના કેટ શો આ પ્રકારની બધી જ માન્યતાઓ દૂર કરી રહ્યા છે.